ભુજ તાલુકાના ઝુરા ગામે વાડી વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો હતો. માધાપર પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ હાથભાગે 28 વર્ષીય રમેશ માતંગે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીમાં આ પગલું ભર્યું હતું, જેમાં ખડમાં છાંટવાની દવા પી લેતા સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું હતું. બનાવને પગલે પરિવારમાં અરેરાટી સાથે શોક ફેલાઈ ગયો હતો. પોલીસે મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. તો રાપર તાલુકાના બુટકિયાથી રાપરને જોડતા રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. ભુટકિયા ગામે રહેતા પશુપાલક નાગજી રબારીના જણાવ્યા પ્રમાણે આરોપી ભુટકિયાના ભીખાભાઈ સોલંકીએ પોતાના કબજાનું છોટા હાથી વાહન પૂરઝડપે ચલાવી સામેથી આવતી ફરિયાદીના ભાઈની બાઇક સાથે ભટકાવી હતી, જેથી ફરિયાદીના ભાઈ મનજીને ગંભીર ઇજાઓ થઈ હતી. બાઇકની પાછળ જીવતીબેનના ખોડામાં બેઠેલી 7 વર્ષીય દીકરી સતીબેનને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં સતીબેન અને મનજીનું મોત થતાં આડેસર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનો અટકાવવા માટે ગેરકાયદે રીતે હથિયાર રાખતા અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા ઇસમોને ઝડપી લેવા માટે એસપી સાગર બાગમાર દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં પોલીસે 32 ઇસમોને જાહેરનામાનો ભંગ કરતા ઝડપી પાડી 32 હથિયાર કબજે કર્યા હતા, જેમાં એ ડિવિઝન ગાંધીધામમાં 8, બી ડિવિઝનમાં 5, ભચાઉ અને એલસીબીએ 3-3, જ્યારે અંજાર સામખિયાળી આડેસર પોલીસે 2-2, જ્યારે આદિપુર ગંડલા મરીન દુધઈ લાકડીયા રાપર બાલાસર અને ગાગોદર પોલીસે 1-1 કેસ કર્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લામાં અવારનવાર ટેન્કરોમાંથી ઇંધણ અને ઓઇલની ચોરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અંજાર પોલીસે ભીમાસરથી ટપ્પર જતા રોડ પર તેલ ચોરી ઝડપી હતી, જોકે આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બાબતે મળતી વિગતો મુજબ અંજાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાર્યવાહી કરાઈ હતી, જેમાં ભીમાસરથી ટપ્પર જતા રોડ પર આરોપીઓએ સાથે મળીને હાઇવે રોડ પર પસાર થતા તેલ ભરેલા ટેન્કરોમાંથી અલગ અલગ પ્રકારના તેલની ચોરી કરી હતી, જેમાં 1000 લીટર તેલ હેરફેર કરવા માટે બોલેરો ગાડીમાં રાખ્યું હતું. દરોડા દરમિયાન ગાડી અને તેલ મળી આવ્યા હતા, પરંતુ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. ભીમાસરના સુમિત ડાંગર, અંજારના જીગર ઠક્કર, મારીંગણાના સાકરો રબારી, મોડવદરના હરબમ રબારીના નામ ખુલ્યા હતા. આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. વાગડ વિસ્તારમાં અવારનવાર ખનીજ ચોરીના મામલા સામે આવે છે, ત્યારે ગઈકાલે ફ્લાઇંગ સ્કવોડ દ્વારા રાપર તાલુકાના બાદરગઢ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઓવરલોડ ચાઇના ક્લે ભરેલા 7 ડમ્પર પકડાયા હતા. આ અંગેની વિગતો મુજબ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા વાહનો પકડવામાં આવ્યા હતા, ત્યારે વાહન માલિકો પહોંચી આવ્યા હતા અને લાગવગ ચલાવીને વાહનો છોડાવવાની પેરવી કરી હતી, પરંતુ ફાવ્યા ન હતા. તંત્રની કડકાઈના કારણે વિલા મોડે પરત જવાનો વારો આવ્યો હતો. ગાડીઓ મોરબીના માલિકની હોવાનું અને ખનીજ પણ મોરબી જતું હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં થુણા ખાતે ચેકિંગમાં ગયેલી ટીમ પર હુમલો થયો હતો, જેથી આ વખતે વધુ સુરક્ષાકર્મીઓ રાખવા સાથે પોલીસ બંદોબસ્ત પણ મેળવવામાં આવ્યો હતો. 7 ડમ્પરો રાપર પોલીસ સ્ટેશને સીઝ કરવામાં આવ્યા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખરીદ વેચાણની માહિતી આપવામાં ચૂક તથા બિલબુક સહિતના હિસાબો નિભાવવામાં અનિયમિતતા દાખવનાર ભુજ માર્કેટયાર્ડના 3 વેપારીઓને લાયસન્સ રદ કરવા એપીએમસી દ્વારા દરખાસ્ત થતા ભુજ માર્કેટયાર્ડના વેપારી આલમમાં હડકંપ મચી ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ બજાર સમિતિ દ્વારા 3 વેપારીઓ દ્વારા થયેલ અનિયમિતતાને કારણે લાયસન્સ રદ કરવાની દરખાસ્ત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નાયબ નિયામક તથા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી છે. બજાર સમિતિ દ્વારા મેળવેલ લાયસન્સ હેઠળ માર્કેટયાર્ડમાં વેપારીઓ ધંધો કરે છે, તેમને ખરીદ વેચવાની માહિતી આપવાની હોય છે. આ ઉપરાંત વેપારના હિસાબો અને બિલ બુક નિભાવવાના હોય છે. ભુજ માર્કેટયાર્ડના 3 વેપારીઓ જલારામ એન્ટરપ્રાઇઝ, મીરા એક્ઝેમ તેમજ પારસના ટ્રેડિંગને અનિયમિતતા દાખવી બજાર સમિતિ દ્વારા અપાયેલ નોટિસનો જવાબ આપવાની તસ્દી પણ લીધી ન હતી. વેપારીઓ દ્વારા લાયસન્સનો ઉપયોગ બેંકમાંથી અમર્યાદિત રોકડ ઉપાડ અને ટીડીએસમાંથી મુક્તિ જેવા કારણો સરજ કર્યા હોવાનું ફલિત થતાં ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 3 વેપારીઓના લાયસન્સ ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ અધિનિયમ હેઠળ રદ કરવા દરખાસ્ત કરી છે. ભુજ એપીએમસીના આકરા તેવરથી બજારમાં વેપાર કરતા ધંધાર્થીઓમાં હડકંપ મચી ગયો છે. અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક મેગ્નમ ઇન્ટરનેશનલ એલએલપી ખાનગી કંપની માટે ગુરૂવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકસુનાવણી યોજાઈ હતી, જેમાં આસપાસના 20 ગ્રામ પંચાયતના 700-800 જેટલા લોકો દ્વારા ભારે વિરોધ કરાયો હતો અને લોકોને સાંભળ્યા વગર જ લોકસુનાવણી
પૂર્ણ કરી અંજારના પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી હતી, જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ સુનાવણી સ્થળ પર બેસીને ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બુધવારે આ લોક સુનાવણી મોકૂફ રાખવા અને કેમિકલ ઉત્પન્ન કરતી કંપનીઓને મંજૂરી ન આપવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર ઉપરાંત સાંસદ તેમજ અંજારના ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. તેમ છતાં લોક સુનાવણી યોજાઈ હતી. ગ્રામજનોએ કેમિકલના ઉત્પાદન અને સંગ્રહથી પર્યાવરણની નુકસાનીની ભીતિ વ્યક્ત કરી હતી અને લોકોમાં ગંભીર પ્રકારની બીમારીઓ ફેલાવાનો ભય વ્યક્ત કરી મંજૂરી ન આપવા રજૂઆત કરી હતી. ચાર પાંચ દિવસથી સતત લડી રહ્યા છીએ. તંત્રને અલગ અલગ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે હાલમાં જે આ ઇફેક્ટિવ 20 પંચાયતો છે, ગ્રામ પંચાયતો, એમાંથી 45% 45% ગ્રામ પંચાયતોમાં સરપંચો નથી. આ લોકો દ્વારા જે પ્રસાર કરવામાં આવે એ કરવામાં નથી આવ્યો. જે ઈઆઈએ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે પબ્લિક સુધી પહોંચવો જોઈએ, લોક સુનાવણી કરવા પહેલા લોકોને ખબર તો હોવી જોઈએ કે કોઈ પ્લાન્ટ આવે છે, ફેક્ટરી આવે છે, તો એની એન્વાયરમેન્ટ પર શું અસર થવાની છે, તો આનો રિપોર્ટ જનતાને મળવો જોઈએ. અમારા ગામમાં આસપાસમાં જ્યાં તાલુકા ગ્રામ પંચાયતો જે વહીવટદાર સ્તર છે, પંચાયતોમાં માત્ર 4 કે 5 પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે. જે એક્ટિવ પંચાયત છે તેમાં પણ આ 5-7-15 પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે, તેમાં માહિતી નથી. આ હઝાર્ડસ કેમિકલ અહીંયા બનવાના છે, આના કારણે અમારા પર્યાવરણને નુકસાન થવાનું છે. આ જે એસેસમેન્ટ બનાવવામાં આવ્યો છે આ કોઈ એજન્સી દ્વારા, એ તદ્દન ખોટો છે. અમારા વિસ્તારમાં ક્યાંય પણ 1000 થી ઉપર TDS પાણી નથી. એ બધાએ 1400-1500 EIA રિપોર્ટમાં પાણી દેખાડ્યું છે, તો અમને એ વિશ્વાસ નથી. સૌથી મોટી વાત, એક નિયમ હોય ગવર્મેન્ટ તરફથી કે એની 500 મીટરની ત્રિજ્યામાં નદી, નાળા, તળાવ આ કંઈ ન હોવું જોઈએ. અહીંયાથી સાહેબ નજરે દેખાય છે આ બાઉન્ડ્રીની બાજુમાં કુદરતી પાણીનું વેણ જાય. જો બીજું વેણ છે એ બતાવ્યું નથી, તો જો આ EIA રિપોર્ટ છુપા EIA રિપોર્ટ સરકારી પાણીની કેનાલ અહીંયા કને દેખ જાય છે, વચ્ચેથી ગેસ ને ઓઇલની લાઇન નીકળે છે. વાતી છે આ બધા વાંધા ત્યારે રજૂ કરવાના હોય જયારે યોગ્ય લોક સુનાવણી થાય અને તમારી સાથે બેસવાવાળી પાર્ટી સાફ મનની હોય, ચોખ્ખી હોય. આજે સૌથી મોટો મુદ્દો તમને કહું કે આ ફેક્ટરી દ્વારા હજી તો કોઈ મંજૂરી લેવામાં નથી આવી. અમારી બાગાયતી ખેતી ફેબ્રુઆરીથી કરીને જુલાઈ સુધી હોય, આ લોકોએ રિપોર્ટ કર્યો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો બાકીના પર્યાવરણ પર શું અસર થશે, શું સિઝનમાં થશે કોઈ માહિતી નથી. અને રિપોર્ટ જ ખોટો છે, આ એક રૂમની અંદર બનાવવામાં આવેલો રિપોર્ટ છે, તો આ રિપોર્ટ પર વિશ્વાસ નથી. આ દબાણથી દબાણની ચોક કરવામાં આવે એ બાબત ઉપર અમે એક જ માંગ સાથે મોકૂફીની માંગ રાખીએ છીએ. આ ભવિષ્યમાં આગામી દિવસોમાં જ્યારે થતી હોય ત્યારે અમે અમારા ટેકનિકલ વાંધા ત્યારે રજૂ કરશું. હાલ આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે એવી ખેકી અવાજે અમારા તમામ ગ્રામજનોની માંગ છે. કંપની આજે ઉઠી નથી, અમે બધીને નુકસાન કરે, પશુપાલનને, ખેડૂતોને, અમારા આ બધો ખેડૂત માથે આધાર છે, ખેતી માથે આધાર. નુકસાન કરે તો અમે જાઈએ કે અમે ખેતીમાં કમાય કમાય તો ખાઈએ, એમાં નુકસાન તો અમે જાઈએ ક્યાં? અમારે શ્યામ કમાવા દે, આપણે દેશે અમે ભેગા છે ખાવા, તો ભલે કંપની રાખે, ઘર બે જમીન દેશે ખાવા. અમારા આધારે 20-20 ગામના માણસો અહીંયા હાજર હે, પણ છતાં હા ભરવા જોડા તૈયાર ન હોય, તો આવા કાનૂન અમે હપ્તા પણ નથી. આ કાનૂન આયા કે નહીં દેશી સરકાર અમે જણાવે. લોકોને સુનાવડે તમારી સુનાવણી કંપની વાળાનું સાંભળી. આગામી સમયમાં નગરપાલિકા દ્વારા ચૂંટણી યોજાવાળી છે, તે સંદર્ભે કચ્છ કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકા ચૂંટણીની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નખત્રાણા નગરપાલિકા સીમાંકન સંચનો અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ગોવિંદ મારવાડા અને નખત્રાણા શહેર પ્રમુખ જય સોનીએ વિવિધ સૂચનો કર્યા હતા, જેમાં ગામતળના ગ્રામ પંચાયત વખતના નખત્રાણાથી 5 થી 6 વોર્ડ આવેલા હતા અને હવે નગરપાલિકાની રચનામાં વોર્ડ વાઇઝ રચનામાં ગામતળને ભેળવીને 6 વોર્ડ બનાવેલ છે. તેમાં પણ સુતાર શેરીને મેન બજાર જોશીફળીઓ વોર્ડ નંબર 6માં ભેળવીને રોડ અને નદી પાર કરી જવાનું થાય છે. તેમજ ગામતળના ગ્રામ પંચાયત વખતના 5 વોર્ડને ભેગા કરી નગરપાલિકાનું 1 વોર્ડ નિર્માણ થયું હતું. તેમ છતાં આ બધા ગામતળના ભાગલા પાડી સર્વે નંબર પ્રમાણે ગોઠવણ થયેલ છે, તો સર્વે નંબર પ્રમાણે ગોઠવણ કરેલ હોય તો ગામતળને બાકાત રાખી ગામતળનો 1 વોર્ડ બનાવવો જોઈએ તેવી રજૂઆત થઈ હતી.
કચ્છ જિલ્લામાં કરચોરી અને કાળા નાણાં માટે રિયલ એસ્ટેટ બદનામ થઈ ચૂક્યું છે. કચ્છમાં કેપિટલ ગેઇન ટેક્સમાંથી બચવા જમીન માલિક અને બિલ્ડર્સ ડેવલપર્સ વચ્ચે થતા કરારો થકી સરકારી તિજોરીને વર્ષે કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ થયેલા સર્વાંગી વિકાસના પગલે કચ્છ જિલ્લામાં જમીનો સોનાની લગડી સમાન બની છે. એક સમયે પાણીના ભાવે મળતી જમીનોની કિંમત આસમાનને આંબી રહી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવેલી તેજી સાથે ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો ગ્રાફ પણ ઉચકાયો છે. બિલ્ડરો અને ડેવલપર્સ ટેક્સ બચાવવા માટે વિવિધ તરકીબો અપનાવે છે. સીજીટી બચાવવા વિવિધ કિમિયાઓ અપનાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવે છે. આ ભ્રષ્ટાચારના કીચડમાં કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને કાયદાના જાણકાર કાળા ડગલાધારીઓના હાથ પણ ખરડાયેલા હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા છે. કચ્છના વિકાસ બાદ શહેરી અને મોટા શહેરોની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ હેતુસરના બાંધકામો વધ્યા છે. ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી મોટા મોટા પ્રોજેક્ટ ધમધમતા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જમીન માલિક અને બિલ્ડર સાંઠગાંઠ કરી જોઈન્ટ ડેવલપમેન્ટ કરાર કરે છે. આવા કિસ્સાઓમાં જમીન વેચાણના દસ્તાવેજ થતા નથી કે જમીનનું વેચાણ સરકારી ચોપડે નોંધાતું નથી. આવા પ્રોજેક્ટમાં જમીન માલિક ભાગીદાર બને છે. જમીન માલિક અને બિલ્ડર સંયુક્ત રીતે પ્રોજેક્ટ હાથ ધરે છે. કેટલાક કિસ્સાઓમાં જમીન માલિકને ચોક્કસ બાંધકામ મકાન કે કોમર્શિયલ સ્પેસ આપો અંગે કરાર કરવામાં આવે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાંથી બચવા વ્યાપકપણે આ પેટર્ન અપનાવાઈ રહી છે. આ પ્રકારના સોદામાં જમીન માલિક તેની જમીનની કિંમત મુજબ કોમર્શિયલ સ્પેસ કે બાંધકામ મેળવવા છતાં તેના પર કોઈ ટેક્સ ભરતા નથી. આ ઉપરાંત કચ્છમાં કેટલાક પ્રોજેક્ટ્સ પર જમીન માલિકને જમીનની કિંમતનો એક ચોક્કસ ભાગ આપી દેવામાં આવે છે. ત્યારબાદ તે જમીન પર થતા બાંધકામના દસ્તાવેજ મૂળ માલિકના નામે કરાવી વ્હાઇટની રકમમાંથી જમીનની બાકી રહેતી રકમ ચૂકવવામાં આવે છે. જ્યારે બિલ્ડર કે ડેવલપર્સે સોદાની બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે. કેટલાક સ્થળો પર નવા બાંધકામોના વેચાણ દસ્તાવેજ માત્ર જમીન વેચાણના બનાવી દઈ સ્ટેમ્પ ડ્યુટીની મોટી ચોરી કરવામાં આવતી હોય છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં ડેવલપ થઈ રહેલી નવી નવી રહેણાંકની વસાહતોમાં બિલ્ડરો માત્ર જમીનના દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવી પાકું બાંધકામ કરેલ મકાન ટેનામેન્ટના વેચાણ કરતા હોય છે. બિલ્ડરો પોતાની વગનો ઉપયોગ કરી આવા સોદાઓમાં ખરીદદારોને માત્ર જમીનના દસ્તાવેજ પર જ મકાનની લોન આપી પાસ કરાવી દેતા હોય છે. કચ્છના મોટા શહેરો જેવા કે ભુજ નજીકના ગામડાઓમાં માધાપર મિર્જાપર સિરડા રતિયા સહિત અનેક ગામોમાં બિલ્ડર જમીન ખરીદી લીધા બાદ પણ જમીન પોતાના નામે ન કરી મૂળ ખેડૂતના નામથી અને લેનારના નામે કરી વચ્ચે ઇન્કમ ટેક્સની મોટા પાયે ગડબડ કરી છે. ગાંધીધામમાં ગડપાદર મેકપર બોરીચી મેકપર ગુંભારણી ગડપાદર વરસામેડી તો અંજાર નજીક આવેલ સતાપર સહિત અનેક ગામોમાં આવા મોટા જમીન પ્રોજેક્ટ થયા છે, પણ બિલ્ડર આ જમીન પોતાના નામે ન કરી કરોડો રૂપિયા ટેક્સનો ગોલમાલ કર્યો છે. કચ્છ જિલ્લામાં ટેક્સ ચોરી અને કાળા નાણાં માટે રિયલ એસ્ટેટ સેક્ટરનું નામ બદનામ થયું છે. આવા કરારો હવે આવકવેરા વિભાગના રડારમાં આવી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો કચ્છમાં સીજીટી અને અન્ય ટેક્સ ચોરીના મોટા કૌભાંડ બહાર આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે.